અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોએ ખેતીના શ્રી ગણેશ કર્યા હતા. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 10 દિવસ પહેલા ખેતીલાયક વરસાદ પડ્યો, જેમાં રેલાવાડા, જીતપુર, ઈસરી, તરકવાડા, નવાગામ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખેતીલાયક હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવનું સોયાબીન લાવી ખેતી કરી હતી. પરંતુ ખેતી કર્યા બાદ સોયાબીન જમીનમાંથી તો બહાર ઉગી નીકળ્યું છે, પણ હાલ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ પાછો ખેંચાતા હવે ઉગી નીકળેલ સોયાબીન સહિતનો પાક નષ્ટ થવાને આરે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હવે જો 1-2 દિવસમાં વરસાદ નહીં પડે તો સોયાબીનનો પાક સંપૂર્ણ નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આવા સમયે વરસાદ પાછો ખેંચાતા મોંઘા ભાવના બિયારણ લાવીને ખેતી કરી રહ્યા છે અને હવે વરસાદ ન આવતા ખેડૂતો મૂંઝાયા છે. અત્યારે આ સાલ વરસાદ વહેલી તકે થવાથી અમે ખેતીવાડી વહેલા કરી દીધી છે, પણ વરસાદ દગો થઈ ગયો છે. પાછળથી વરસાદ પાછળ તો થયો નથી, એટલે ખેતી નિષ્ફળ જવાની શક્યતા છે. જો વરસાદ વહેલી તકે 1-2 દિવસમાં ન થાય તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોને માથે દેવું પડશે તેવી શક્યતા છે. અને સરકાર આમાં ખેડૂતોને કંઈક પ્રોત્સાહન આપે તો બહુ સારું છે. ખેડૂતોને ખર્ચો મોંઘો પડે તેવો છે, મોંઘું બિયારણ અને ખેડવાના ભાવ પણ મોંઘા થઈ ગયા છે અત્યારે, એટલે ખર્ચો બહુ કર્યો છે ખેડૂતોએ અને સોયાબીનની વાવણી જ વધારે કરી છે. એટલે આ વર્ષે સરકાર કંઈક મદદ કરે તેવી આશા છે. 10 દિવસ પહેલાં વરસાદ આવ્યો અને ખેડૂતો હસેવો હશે ખેતી કરવા માટે, ખેતી તો કરી. હવે અહીં પરિસ્થિતિ એવી છે કે ભાઈ સોયાબીન સિવાય બીજી ખેતી થાય એવી નથી, કારણ કે રોજનો એટલો બધો ત્રાસ છે અને દરેક ખેડૂતે મોંઘા ભાવનું બિયારણ સોયાબીન વાવ્યું છે, એમાં અડધું ઉગ્યું છે અડધું નથી ઉગ્યું. જો વરસાદ ન થાય તો બહુ મુશ્કેલીનો સમય આવે એવી પરિસ્થિતિ છે.